અર્જુન કહે છે કે ભગવાન મારું જ્ઞાન વયું ક્યાં જાય, ક્યારેક ક્યારેક તો એટલું જ્ઞાન આવી જાય વાહ હવે નો પ્રોબ્લેમ, એ પાછું વયું કેમ જાય? ભગવાન તો દાંત કાઢતા કાઢતા જ કહે વયું જવાનું, કારણ તારું મન શરીરને અડે એટલે વયું જાય, પાછું ઓયલા ના અડે એટલે જ્ઞાન આવે, નામને અડે એટલે જ્ઞાન આવે, ઠામને અડે એટલે જ્ઞાન વયું જાય. તો ઠામમાં શું છે? કામ ક્રોધો લોભ મોહ દેહે તિષ્ઠંતી તસ્કરા, તારા શરીરમાં આવા ચાર ચોર રહીએ છે. કેમાં શરીરમાં રાહ જોઈને જ બેઠો કે અત્યારે મન ભલે ગમે એટલું સમજેલું હોય પણ દીકરો આવશે તો અહીંયા ને આ પાડો મને આવશે તો અહીંયા ને આવશે તો અહીંયા ને એટલે એની સમજણ લઈ લઈએ, વરી માણા ડિફ્યુઝ થઈ જાય આ પાડો ને. એમ સત્સંગમાં બેઠો હોય તો એમ થાય કે હવે તો બાપાને ખબર પડે નથી મને વધારે પડે, પણ પાછું રીએ નહીં ચાલુ વયું જાય, કારણ કે આંખેથી જ્યાં જોવે કાનેથી સાંભળે મોઢેથી જાય શબ્દમાં સ્પર્શમાં રૂપમાં તો હતો એમ પાછો આપણે એમ થયા કેમ આ નમાલો થઈ ગયો આવો ગયું. હવે ભગવાન કહે છે કે તો મારે તારું જ્ઞાન આત્માને કે તારું જ્ઞાન મારામાં સંગ્રહ કરવું હોય તો વોટ આઈ ડુ પ્લીઝ શો મી વે, મારે શું કરવું એવું કાંઈ છે તારી પાસે છે સમજણ તક? હા હમ જલ પાણી ઓર તુમ કાણી મટકી કેસે નીર સમાવું ગામે, કેસે નીર સમાવું ગામે. હમ જલ પાણી તુમ કાણી મટકી કેસે નીર સમાવું ગામે, કૈસે નીરસ માઉંગા. બંધ થઈ જાય જો કાણા મટકી કા, બંધ કરી દે કાણા મટકી કા, પ્યાલા ભર પીલાવુંગા મે, પ્યાલા ભર પીલાવુંગા, પ્યાલા ભર પીલાવુંગા. હમ હે યોગી ઓર તુમ હો ભોગી કૈસે ચેલા બનાવું, કૈસે ચેલા બનાવું. હમ હે યોગી ઓર તુમ હો ભોગી કૈસે ચેલા બનાવું, કેસે ચેલા બનાવું. જબ તુમ પહેનો કે પ્રણવ ફકીરી, જબ તુમ પહેનો કે પ્રણવ ફકીરી, વચન વિભૂતિ લગાવુંગા, વચન વિભૂતિ લગાવું, વચન બભૂતિ લગાવું. હમ હે દેશી ઓર તુમ પરદેશી કૈસે વિશ્વાસ લાવું, કૈસે વિશ્વાસ લાવું. જબ તુમ હોગે પરિચિત મેરે દિલ ભોજ દિખાઉં રે મે, દિલ ભોજ દેખાવું. બોલા બાલગીરી સદગુરુ પ્રતાપે સત્ય રાહ સમજાવું, સત્ય રાહ સમજાવું. આ સમજાવી નાના નાહક નાય થળાવોગે, નાહક નાય થળાવો, નાહક નાય થળાવો. આદિ અનાદિ કા મેં હું પ્રવાસી, ફિર
फिरते फिरते आऊंगा, फिरते फिरते आऊंगा। जब मिले कोई ठीक ठिकाना, जब मिले कोई ठीक ठिकाना, मैं थम वही ठहराऊंगा, थम वही ठहराऊंगा, थम वही ठहराऊंगा। आदि अनादि का मैं हूं प्रवासी, જેવી કોઈ લાયકાત થાય ત્યાં હું મારું થાણું થાપી દઉં। કોઈ અભ્યાસ કરતો કરતો ડોક્ટર થાય તો એમાં ડોક્ટર બેસી જાય, અભ્યાસ કરતો કરતો કોઈ વકીલ થાય તો એમાં વકીલ બેસી જાય। વગર અભ્યાસના માણસમાં ખસણાય સિવાય કંઈ બેસે નહીં। અભ્યાસ જે નથી કરતા એનો કાંઈ ન બેસે। અહીં અભ્યાસ માગી લે એવી વાત છે, કર્મ કંઈ નથી પણ અભ્યાસ કરવો પડે। પણ અભ્યાસના જે આરહુડા છે, કારણ કે દસમો દ્વાર આખો અભ્યાસનો છે, ત્યાં કર્મ છે જ નહીં, ખાલી અભ્યાસ છે। મને માની જાય એવું છે, બુદ્ધિ પણ માની જાય, બુદ્ધિને આપણે એમ કહીએ કે આ સાચો છે ખોટો, તું કે જોઈએ, આ નીકળી જાય તો શું થાય, બુદ્ધિને ભાન પડે એવું છે। ચિત્તને હેડ હુજે એવું છે, અહંકારને સમજે એવું છે કે વયો જાય તો આપણું અસ્તિત્વ નથી, કે તારે શાંતિ જોતી હોય તો અહીંયા તારા મનને રાખ એટલે શાંતિ મળે, આ જગ્યાએ તારા મનને રાખ તો ટેન્શન આવે, આ જગ્યાએ મનને રાખ આમ થાય। હવે મન ઉપર પોતાનો કંટ્રોલ કરવાની જે ભૂમિકા છે એ અભ્યાસની છે। અભ્યાસ જો કરતા આવડે તો થઈ શકે, કારણ કે બરોબર બે કામ ઉપડે, એક હગાવાળાનું ઉપડે ને એક ગજગંગાનું ઉપડે, એમાં કયું કામ વાળું લાગે એ ઉપર અંદાજ આવી જાય। એ કે આમાં જ હગાવાળામાં જવું જ પડે ને, સમજાઈ જાય પેલું કયું કામ કરે, આમાં તો રહેવું જ પડે ને એમ। હારી પેટરીઓ સગવડિયાઓ તોય કોઈ હગાવાળા દીકરી ન દે તો અહીં પછી સમજે કે આના કરતાં બીજા વર્ણમાં કંઈક ધ્યાન દેવા દેવે। વાહ વાહ વાહ, સારી સમજણી, વાહ। પછી એ પોતાને ખબર પડી જાય કે હું શરીર નથી, તો હળવો ફૂલ થઈ જાય। મને એવું નક્કી કરી લે હું શરીર નથી, મારું મૂળ સ્વરૂપ હું છે, તો સુણી લે ગુરુ ના વચન, એમાં મન રે મગન બહુ મોટો ભૂલ એ છે કે એની શરીરને હગો માન્યો, એનો હગો છે શ્વાસ અને ઉશ્વાસ, અને હગો ગણ્યો કોને, શરીરને, હા પડો ને, શરીરને હગો ગણ્યો, ન્યા જ એનો દાખલો ખોટો પડ્યો। તા તો શરીરને હગા ને પોતાના હગા, અને હું ને મારામાં એ બંધાઈ ગયો, હું ને મારા માયા મનવો મુંજાઈ ગયો, હું ને મારા માયા
ગયો દુર્ગમ જ્ઞાન વિનાય અવસર એળે રે ગયો મણી રામ મનાવે આવાન સુણી લે વચન નારણકાર ભવમાં ભેળા લૌકિક જ્ઞાનમાં તમે રહ્યો ત્યાં સુધી તો કઈ છે નહીં. આ તો આ મહાપુરુષોએ અલૌકિક જ્ઞાન બતાવ્યું કે શાંતિ કઈ રીતે મળે, આનંદ કઈ રીતે મળે, એ અલૌકિક વાળાએ બોલ્યું. લૌકિકમાં તો આમ હતું ના, કોઈ દી બને જ નહીં. હું ને મારામાં મનવો મૂંઝાઈ ગયો, બધાને મૂંઝાઈ જાય, ગમે હોય તો મૂંઝાઈ જાય. ગુરુગમ જ્ઞાન વિનાનો અવસર એળે ગયો. આખો ગીતાજીનો રચેતા કહી દે કે આ જગ્યાએ મન રાખ તો તારા કર્મ બળીને ભસ્મ થઈ જાય. અને આપણે હગાવાલા મનને રાખીએ એટલે કર્મ ચડે, ભસ્મ શું થાય, થરના થર થાય, એના હોય આપણામાં આવે. સંસારમાં સરસો રહે, મન રાખ મારી પાસ તો મલિનતાથી લેપાની આમ તું મારો દાસ થઈ જા. વળી પોતાનું સ્વરૂપે બતાવ્યું કે તારામાં પણ હું આલી રહ્યો છું. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ આશરતી પાન અપાન સમયુક્તા. હું શ્વાસ ઉશ્વાસને સમાન રાખી ભૂત માત્ર પ્રાણીઓમાં વૈશ્વાળન નામના અગ્નિ રૂપે રહેલો છું. આવું એને ઠેકાણું દીધું. આ તો કોક સમજેલાનું કામ થાય, બાકી મરી જવાના આમનું કહેવાથી ફાયદો નથી. આ તો કોક કોક જાગી જાય. એટલે ભોજા બાપાને કેવું પડ્યું, એવા કોક નો રજાયગા વચન રૂડા સાંભળી અને લાગી જાય ના મનો એને મેળો કેવો સદય ગુરુ શરણે ભોજો ભગત મન એનું માવતર ગોતી લે, મન એનું મૂળિયું ગોતી લે કે મનનું મૂળ હું, મન ક્યાંથી આવ્યું. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા નહીં સૃષ્ટિ મન મંડાણી સહસુનથી હંસ આવ્યો, એમાંથી પ્રાણને પ્રાણમાંથી મન આવ્યું, મનમાંથી વાણી થયું, વાણી જાય મનમાં, મન જાય પ્રાણમાં, પ્રાણ અલખમાં અલપાણું. તો જે ઘરે થાય વન્ય પાછા સમી ગયા સાન ગુરુની જેનીએ જાણી, એવા મૂળ જેને જળી ગયા એને માસ ગુપજે જ્યાંથી આવ્યા મનને વાણી, એ સોહમ સાધના અખંડ આનતા મટી મનની તાણાવાણી, એ પ્રસરેલું મન પાછું મળ્યું કહેવાય. બોલું રાત દી સુધી આમ રખડે છે, ભટકે જ છે, એવા ભટકેલા મનની ભૂલ સુધારવા રૂતે ને સમજણને ખોટા ખાવા પડે હું. પણ હવે ગુરુ શિષ્યનો સંબંધ એવો છે કે શિષ્ય ગુરુ પાસે આવ્યો કે તમારી પાસે શું છે, મેં વાત સાંભળી પારસ મણી છે તા કા, જો આ લોઢાની કોઠી છે ને એમાં પારસ મણી પડી. તે કે લોઢાની કોઠીમાં પારસ મણી પડી છે કે લોઢાની કોઠીમાં પારસ મણી પડી બોલ. ત્યાં તો તમારી કોઠી હોનાની થઈ જાય છે ને, આ કોઠી કોઈ દી હોનાની નહીં થાય બોલ. આ લોઢાની જ રહે, કટાઈ ગયેલી કોઠી છે ને આમાં પારસ મણી પડીશ. તને બીજી કંઈક વસ્તુ અડાડીને હોનાની કરતા આવડે તો કરી લે, આ કોઠી આવીને આવી રહે. આ લુવારની હાણસી છે ને પાણી સડે નહીં ઉતરે નહીં, પણ છે અંદર પારસ મણી, એમાં કાંઈ ફેર નહીં. તારી જો જીગર પડતી હોય તો મારી લોઢાની કોઠીમાંથી પારસ મણી લઈ જા ને તારી કોઠીમાં નાખ દે, પછી કંઈક એવું તને જો કંઈ ફાવે તો કંઈક 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 વસ્તુને અડાડતો જા ને હોનાની કરતો જ આવડે તો. જીગર પડે તો કઈ ઘા, પણ તું હારો માણસ ગોત એમાં તું ભૂલો પડ્યો. કારણ કે દેહ કોનો હારો, જન્મતે જાય તે શુદ્ર સંસ્કાર એને દ્વિજ, હારામાં હારો શરીર કોઈ દી હોય જ નહીં,
શરીર કોઈનું સારું હોય જ નહીં, શરીર કોઈનું પૂજ્ય હોય જ નહીં, શરીર કોઈનું પવિત્ર હોય જ નહીં. જન્મતે જાયતે શુદ્ર સંસ્કાર એણ દ્વિજ. અને આને એમ થાય કે મારે કોઈ સારો માણસ ગોતવો, તો મળી કોણ જાય ખબર તમને? એમાં જો અણહારે ઓળખતા આવડે. એવા વચન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નિરાશ રે. જેના શ્વાસામાં સોહમ નામ નહીં એવા કપટી કામીનું કામ નહીં. એના ખ્યાલ જ આમ આવી જાય કે આમાં આમાં શું વરે એમ, આમાં થઈ થઈને શું નીકળે એમ. એટલે પ્રેમ નિમની પરખ કરે. તમે જેવા ભાવથી ગયો ને ઓળખી જાય એવા વચન વિવેકી. તમે વચન વિવેકી થાવ ને તો એ વસ્તુ શક્ય બને. તમે શબ્દ ધ્યાની થાવ, તમે શ્વાસના ધ્યાન ધ્યાની થાવ તો તમારામાં એ સમજણ આવીને 100% આવે જ. કારણ કે એના કોઠાસું જ વધી જાય. પોતે નજીક આવ્યું ને, એ રખડું થોડો છે. તો શ્વાસાની ગતિ સમજાય, શ્વાસામાં જે શબ્દ પડ્યા એમાં ધ્યાન દેતો હોય, ક્યાં પ્રણવ ઝણકારા વાગી રહ્યા એની એને ખબર પડતી હોય, એવો નજીક આવેલો માણસ અને બહાર ભણાવતા હોય અસ્તો ન રહીએ. એક માણસ બેઠો હોય એ જાગ્રત કહેવાય ઓલો, કારણ કે પોતાની નજીક હોય. નજીક હોય જાગ્રત હોય, જગતો ઢેખારો લાગે. અને ઓલો ખોવાઈ ગયેલો લાગે, ક્યાંનો ક્યાં રખડતો હોય ભટકતો હોય. એનો હોબળાઈ કઈ બતાવે. આકૃતિ ગુણા નામ કથ્યતી. જેની આંખમાં આવે અમી એને દુનિયા ગમી, પછી જીભમાં આવે અમી એને દુનિયા નમી. આ તો આઈટમ છે, આ તો ઉજાગર બની જાય એવી વાત છે ગુરુની વાત. એટલે શ્વાસાની નજીક આવવાથી ગુરુજી બાપા અંદર આવવાથી તો ફાર ફાર થાય. અને તમે અંદર શોક બહાર શો મન પડ દઈને ખબર પડી જાય. અને આમાં ફેરાન ફેરા રહેવા માટે સંગ જરૂરી છે. દરરોજ એવા અભ્યાસુ ફેરા રહેવાય. દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે ભવ સાગર તો સેજીએ તરે. પણ એમાં કોઈ રમતો હોય, કારણ કે બાળક હતા ત્યાં આપણી પાસે સ્વરૂપ હતું. ત્યાં ઊંફથી આપણે જીવતા, તે દી હવાઈ નહોતી, માની ઊંફે જીવતા હતા. બરાબર ને? તે નાદ ને નૂર એના સંગીતમાં તો રમતા હતા આપણે. નેનુમાં નૂર હતા અને ગગન મંડળમાં નાદે નહોતી. ભૂખ લાગ, ભૂખ ને પ્યાસ મીટ ગઈ, મેરી પ્યાલા પીતો તો અજરકા. ભાણ ચરણે રવિ તૃપ્ત ભયો, ભૂખા થા બહુ દિનો કા. તે દી તો ઈ પીતો તો પાન કરતો દુનિયાથી. ઈ તો જીવ થાય તો માને ધાવવું પડે. આત્મા થાય ને તો ગુરુનો અંગૂઠો ધાવીને મોટો થાય. એ ઓહંગ પીએ છે.
એ ધ્વનિ પીને મોટો થાય. એનો ખોરાક ધ્વનિ છે, આત્માનો ખોરાક પ્રેમ છે. એને પાણી ન જોઈ, પ્રેમથી પ્રેમને પીતો હોય. બને હો ભાઈ, એ સોહમ મંત્ર ને સ્નેહ થી સાધો તો પ્રેમે પ્રકાશ થશે. એ સોહમ મંત્ર ને સ્નેહ થી સાધો પ્રેમે પ્રકાશ થશે. બોલે બીજો નથી એમ તત્વમસી જણાશે ગુણી જન ગોતી લઈજો રે ગુણી જન ગોતી લેજો રે પ્રગટ પિયુરિયો તમ પાસે પિયુરિયા તમ પાસે ઈ તો નથી જમીન આકાશે ગુણી જનો ગોતી લેજો રે પ્રગટ પિયુરિયા તમ પાસે. ચકમક માં જેમ પ્રિયસે યજ્ઞની પણ લોખંડ થી ને જણાશે. એ ચકમક માં જેમ પ્રિય છે યજ્ઞ પણ લોખંડ થી ને જણાશે. આ ગુરુ શિષ્ય ની જ્ઞાન ગીરાથી ગુરુ શિષ્ય ની જ્ઞાન ગીરાથી આ બ્રહ્મ સ્વરૂપ દર્શાશે ગુણી જન ગોતી લેજો પ્રગટ પિયુરિયો ગોતમ પાસે. જો મળવું હોય મેરમ સાથે તો ગુણ ગુરુ ના ગવાશે. મામદ કેજો મમતા મટે તો મામદ કેજો તારું મમત્વ મટે તો મનથી સાચું મનાશે ગુણી જન ગોતી લેજો આ પિયુરિયો તમ પાસે. આપણે દેહ ભાવ મસી એટલે દેહના આગળ વધારે વાલા લાગે અને એ ફરજ એ વધારે લાગે, પણ મનને તનના હગા મનને મનના હગા જડી જાય અને મનને ખબર જ પડી જાય કે મન શરીરમાં રાખવા જેવું નથી. મન શરીરમાં રાખીએ એટલે અજ્ઞાની, શરીરમાં મન આવ્યું એટલે અજ્ઞાની, શ્વાસમાં મન ગયું એટલે અજ્ઞાની. બસ જ્ઞાન અને અજ્ઞાનને થોડું ભેરું કહેવાય. શરીરમાં મન આવ્યું એટલે અજ્ઞાની, અથવા શરીરમાં મન આવ્યું એટલે ભોગી, હા પાડો. શ્વાસમાં મન ગયું એટલે યોગી, હા પાડો. ગોજી બાપા, હા પાડો. તો શ્વાસમાં મન રાખવાની કોશિશ કરાય, અભ્યાસ કરવો જોઈએ. પરબારો ઘા ફેરો કૂવો ન થાય. એક મોટું રાજ્ય હતું અને એમાં સર્કસ આવ્યું. તે સર્કસમાં એક માણસ આમ ટીંગાઈ, તે માણસે માણસ ટીંગાઈ શકે. રાજા ક્યાં તો બહુ તાકાતવાળા માણસો લાગે, આવા તો આપણા રાજ્યમાં રખાય. તો કે ના, અભ્યાસે કરીને આવ્યું, એને અભ્યાસ થઈ ગયો હોય. આ છોડે તો ઓયલો પકડી લે, ખબર તમને, હાથે હાથે પકડી લે. એ જોવે રાણી કે અભ્યાસે કરીને થાય. તો કે આવું થાય અભ્યાસે કરીને? તક હા, તક તો મને 6 મહિનામાં પ્રમાણ બતાવો. રાણી કે કાંઈ વાંધો નહીં. ઘોડા બાંધતો હતી, ઘોડાને કીધું કે તોય કોઈ તાજી ઘોડી વેંચતો અહીં મારે દરવાજે બાંધી જજે વસેરા સહિત.
તે વસેરું કોળી બે મૂકી ગયું હતું, વસેરું પલબરું જન્મેલું તાજું, રાણીએ ઉપાડીને શીડીના પગથિયા ચડી જાય, વરી હાંજે ઉપાડે, સવાર બપોરને હાંજ ત્રણ ટાઈમ ઉપાડે, બસોલ્યું એવું થઈ ગયું રાણીનું, એટલે એ પલબરું છોટી જાય. તો ઘોડી થઈ ત્યાં સુધી ઉપડી ગયું, રેડી થઈ ગયું. પછી રાણીએ પરબરું ઈનામ બહાર પાડ્યું કે આપણા નગરમાં કોઈ છે આ વસેરાને ઉપાડી લઈએ ને એટલી હોના મોરતા કોઈ નથી, એક તો અફારો વસેરો એવાયો થાય ને તો ઉપડી જાય, હંગોળ થાય ને તો ઉપડી જાય, એટલે કોઈ હિંમત કરી નહીં. અને આનો તો એવાયો હતો, આમ કર્યો તો વસેરો ગાઈડનો હોઈ ગયો, આમ પોતપ્રોત થઈ ગયો, સીડીને પગે સડીને પાછી ઉતરી ગઈ કે અભ્યાસ કરીને આ બધું થાય. પણ અભ્યાસ નથી કરવો ને એમને કોક માથે હાથ મૂકે ને સારું થઈ જાય તો રામ રામ, ભાઈ એમ નહીં થાય. રામ નામ રણુકારા, રામ નામ રણુકારા, નામના રણુકારા રટો મન, નામના રણુકારા, ઓહંગ સોહમના ઓહંગ સોહમના જાપ જપે તો નાદ ઉઠે ઓમકારા, નાદ ઉઠે ઓમકારા, ઓહંગ સોહમના જાપ જપે તો નાદ ઉઠે ઓમકારા, નાદ ઉઠે ઓમકારા, અખંડ ધૂન એક તારા, પાંચને મારુતને આજ નહીં આવે, પાંચને મારુતને આજ નહીં આવે, પછી અખંડ ધૂન એક તારા રટો નહીં મન, નામના રણકારા, નામના રણકારા, જોગી જતી તપી સન્યાસી રીએ છે ના મયા ધારા, એ બધાય ના મયા ધારા, જોગી જતી તપી સન્યાસી એ બધાય ના મયા ધારા, એ બધાય ના મયા ધારા, પણી ખબર વિના ના ખાલી કોઈ નાખે, ખબર વિના ના ખાલી કોઈ નાખે, આમાં એકવીસ હશે હજારા રટોને મન, એકવીસ છસે હજારા, એકવીસ છસે હજારા, નારદ સારદ શિવસન કાદિક નિશ દિન નામ ઉચારા, નિશ દિન નામ ઉચારા, ગુરુકમ વાળા હોય તો તમે મોતી લેજો, ગુરુકમ વાળા હો તો મોતી લેજો, એને વેદ પુરાણ પોકારે રટી લે મન, નામના રણકારા,
રામના રણકારા ડગમગ દોર ડગે નહીં તીરડા ઈ પદય પરમ પારા ઈ પદય પરમ પારા આ ડગમગ દોર ડગે નહીં દિલના ઈ પદય પરમ પારા ઈ પદય પરમ પારા સદગુરુ શરણે માધવ બોલા સદગુરુ શરણે માધવ બોલા એના દિલમાં થાય દીદાર ટોને દિલમાં થાય દીદારા દિલમાં થાય દીદારા દિલમાં થાય દીદારા દિલમાં થાય દીદારા આ તો દિમાગની ખોપડી ખાલી કરીને હેઠું ઉતરી જવું હોય ને એનો માર્ગ છે આ તો દિલવાળાની દુનિયા આ નિર્ગુણ ને નિરખવાની તને નજરું દીધી છે એવી ગુરુએ નજરું દીધી છે એવી નિર્ગુણ ને નિરખવાની તને નજરું દીધી છે એવી ગુરુએ નજરું દીધી થાય નજર ને કેવી કૃપાએ નક્કી થાય નજર ને કેવી કૃપાએ નિર્ગુણ ને નિરખવાની નજરો દીધી છે નક્કી થાય નજર ને સમસે જે સમજી લેવી સે જે સમજી લેવી આ દિલવાળાની દુનિયા જીવતા જાણી લેવી દિલવાળાની દુનિયા જીવતા જાણી લેવી દિલવાળાની દુનિયા અવાજની હે દિમાગ વાળાની દુનિયા આકારની હે કોઈ દી અલન બાપા હોય તો બેન દેહી મળે એકને આકાર વાળો એકને અવાજ વાળો કોઈ દીનો મેળ પડે એક કોયલ ને કાગડો એકને અવાજ વાળો એકને આકાર વાળો આ તો દિલવાળાની દુનિયા હે દિમાગ વાળો તો મરી જ જવાનો ખોપરી વાળો તો ખલાસ આ તો દિલના સ્તરમાં જો વયો આવે નાનું હતું તો એને અવાજ વાળો હતો અવાજ ને પ્રકાશ બે વાલા હતા કારણ કે માના પેટમાં એનું દર્શન કરતા નાદ ને નૂર ભેરા હતા નાદ ને નૂર માં રહેવાવાળું બાળક બહાર આવ્યું પેટમાં લૂંટીએ ફડકો કરતા બાળક સાનું રહી જતું એ ધ્વનિ એને વાલો હતો પણ દિન ગણતા મહિના ગયા વરહના પડ્યા આંતરા સુરત ભૂલી ગઈ સાહેબો સુરત શબ્દ ભૂલી ગઈ અંતે નામે વિસર્યા અને માયાવી થઈ ગયો જીવ શું થઈ ગયો ઘાટરંગ રૂપ અને આકારમાં ખેંચાઈ ગયો
ખબર ન પડતી કેટલા કેટલા ઢેલડા કરાવે જીવ પાસે, અને જીવ દિલવારો થયો એટલે પતી ગયું. પછી આવું મોજ જ કરે, બીજું કઈ નહીં કે આ તાકે તમે આ મૂકી દો, તમને આ દઉં, તાકે મરી જાઉં તો આ ન મુકાય, આ કેમ મૂકવું. સોઈ વાત કોઈ જાણે જવરલા સૂક્ષ્મ વેદ સુણાવું મેરે દાતા સદગુરુ રામ રી જાવું એ દીજી. સોઈ વાત કોઈ જાણે જવરલા સૂક્ષ્મ વેદ સુણાવું મેરે સદગુરુ રામ રી જાવું એ દીજી. મન પવન ને મૂળે કરીને અગમ ખડકીએ હું આવું એ દીજી. મન પવન ને કરીને અગમ ખડકીએ હું આવું એ દીજી. ખરી ખબર થી એ ખોજું ખાવન ને, ખરી ખબર થી ખોજું ખાવન રે તે માલક ને લગાવું મેરે દાતા સદગુરુ રામ રી જાવા એ દીજી. મૂળ કમળ ને મધ્યમાં લહાવું ઉન મુન ધ્યાન લગાવું એ કમળ ને મધ્યમાં લાવું ઉન મુન ધ્યાન લગાવું એ અકળ કડાથી એવું જપી જાઓ જપ મન પવનને મૂળે કરીને મનને પવનને મૂળે કરી દઉં, પછી શું કરું તાકે અજંપાને જપાવું, શ્વાસને શાંત કરું. મન થાળે પડી ગયું, શ્વાસ થાળે પડી ગયો. તતો ચડી ગઈ સુરતા ચડી ગગન પર અનહદ નાદ સુણાવું એ ચડી સુરતા ચડી ગગન પર અનહદ નાદ સુણાવા એ જીજી. મેરમ સાહેબ સદગુરુ સરને નવી નકલ માનો આવું મેરે દાતા સદગુરુ રામ રી જાવા. મેરામ સાહેબ
એટલી ખબર પડી જાય કે પહેલા મનને પવનને મૂળે કરાય, મનને શ્વાસમાં લઈ જવાય, પછી તાકે મનને શ્વાસ બે ભેરા થઈને, એટલે શ્વાસે થોડોક બાપ દીકરો બે ભેરા થઈ ગયા ને, થોડોક એ શાંત થાય, પછી શ્વાસ છે એ મળે શાંત થવા, અને વચન પવનને પી જાય, અહીં પેટીમાંથી અહીં કેમ સૂર થઈ જાય, એમ ઘેરો ઘેરો મળે થવા. એ ઘેરો ઘેરો જે ઘટમાં ઘૂઘવતો હોય ને, એ સીધો માખણની જેમ ગગનમંડળમાં આવી જાય ચેતન આખું. પછી ન્યાયને હરખોથી હાંધો હોય, મીઠો લાગી ગયો હોય, પછી વાલોજી કરે છે વાતો રે, એના હાચાની હંગાથે આવો મેળ કરવો ને, એમના ભગવાન ભૈજા કહેવાય. શું આવો મેળ કર્યા વિના તમે જીવી જ નહીં હગો. આ તમારે તમારા પોતાની અંદર માયલો મેળ કરશો ને તો તમને જીવવાની મજા આવશે. અને કાટરંગ રૂપ અને આકારમાં જે માનસિક તાણ છે ને, એમાંથી થોડીક તમને હળવાશ રહે. અને આ આપણે માનીને બેઠા હોય ને કે આપણા બાપનો માલ છે, તો જરાય આપણા બાપનો માલ નથી. હું હા અહીં પડ્યું રહે, તમારો ગરા છે ને, ન્યા જાઓ. મારી સાહેબીને ગાજે ન્યા ગરા, સુર મારી સાહેબી અને ગાજે ન્યા ગરા, એમાં જ મારા મંડળારીએ છે મલકતા, એ મારે આ મંડળા મલકતા, મારી સાહેબી અને ગાજે ન્યાગરા, એમાં જ મારા મંડળા રહે છે મલકતા, એમાં ગયા મંડળા મલકતા, સુર મંડળમાં જાતા સુરતાને સમજો ના શંકા, સુર મંડળમાં જાતા સુરતાને શબદ ના શણગા, સુર મંડળમાં જાતા સુરતાને શબ્દો ના શંકા, મંડળમાં જાતા સુરતાને સોમદ નારંગા, એમાં મારા અહીંયા રે છે અલગતા, એમાં મારા અહીંયા રે છે અલગતા, એમાં જ મારા અહીંયા રે છે અલગતા, એમાં અહીંયા મનિયા રે છે અલગતા, ઓહંગ ઉઠે સોહમ બે હે તુહી તુહી નો તહ, ઓહંગ ઉઠે સોહમ બે હે તુહી તુહી નો તા, અક્ષર ઉકલે તો ઈ છે અલકના, અક્ષર ઉકલે તો ઈ છે અલકના, અયંતર દ્રષ્ટિ દે તો ઈ દીદા, અંતર દ્રષ્ટિ દે તો ઈ દીદા, અંતર દ્રષ્ટિ દે તો ઈ દીદા, અંતર દ્રષ્ટિ દે તો ઈ દીદા, ઇહાનમાં હમ જઈ રે છલકતા છલકતા, હાનમાં હમ જઈ રે છલકતા, મરમી મણી રામ પાણી રહ્યો પોકા, 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 રામે ઓળખાય વો ખલકમાં, રામે ઓળખાય વો ખલકમાં, આહ સુર મારી સાહેબી અને ગાજે ન્યાગરા, એ સુર મારી સાહેબી અને ગાજે ન્યાગરા, એમાં મારા મંડળા રહે છે મલકતા,
રાખો તમારા મનને એ રીતે રાખો તો તમે તો કૃષ્ણનું માયના કહેવાય, તો તમે ગીતાજી પ્રમાણે તમારું જીવન થઈ ગયું કહેવાય. કારણ કે મનને સેજે તાણી પડે નહીં, મનનેનું મૂળિયું જળી ગયું, મનનેનું માવતર જળી જાય. અલખરાય ઈચ્છા કરીને મન મથિન માયા કરી, આ મન ભાંગ્યું ને એમાં ઘાટ રંગ રૂપ અને આકાર થયો, એને પાછું ભેરું કરો ને તો અવાજ થઈ જાય એમ છે. ગાતું વાતું મન થઈ જાય, રમતું જમતું મન થઈ જાય તો મજા આવે એવું છે. આવું સંતોની હાનથી સમજાણું. આ દહમાં દ્વારમાં જણરાટ્યું ફણરાટ્યું બોલે એના ભજનો બહેના પરખંદારે કોઈ આ દલમાં નિરખાવે કોઈ આ દલમાં દેખાડી દે કોઈ આ દલમાં જણન 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 જણ જણનિયો વાગે જણન 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 જણ જણનિયો વાગે બોલે બોલાવે સબ ઘટ બોલે સભી રે ઘટ માઈ રિયો રે સમાઈ બોલે બોલાવે સબ ઘટ બોલે સભી રે ઘટ માઈ રિયો રે સમા ભગવાન છે અને તમારા મનને ઈ ભગવાન એટલે આમાં બધું સમજાઈ જાય. આમાંનામાં તો ક્યાંય આખું જવું નહીં, એને આત્મજ્ઞાન કહેવાય. આત્મજ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા કોઈ કાશી. આત્મજ્ઞાન નથી એટલે આત્મજ્ઞાન એટલે પોતાના ભગવાનને જોવાની રીત. અને આત્મજ્ઞાન તો ત્યાં જ થાય. તમે બહાર કોઈના ભગવાનને નહીં માનો ને તો તમને આત્મજ્ઞાન થશે. તમે બહારને માનશો ત્યાં સુધી એ તમે બધું માનશો ને ત્યાં સુધી તમને આત્મા દર્શાશે નહીં. ત્યાં સુધી આ પ્રણવમાં પ્રીત નહીં લાગે ભાઈ. હે નથી બી કોઈ મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. કેમ તો એ નીકળી જાય તો આ બીક હોવી જોઈએ. નીકળી જાય તો એમ જરાક પ્રાણને જાઉંથી ભગવાન નહીં માનો. પ્રાણ જીવન ભગવાનને જાઉંથી નહીં માનો. ત્યાંથી પ્રસન્ન થઈને જે ઘટ ઘટમાં બોલી રહ્યો છે हम तेरे शरण में आए हैं गुरुदेव दयालु हम तेरे शरण में आए गुरुदेव दयालु सुरता रूप बनी शब्द स्वरूप સિન્સિટિવ માઇન્ડ હોય છે.
મનુષ્ય જાગ્રત અવસ્થામાં જો આવે તો પોતાને શું શું થાય પોતાને ખબર પડે, નૈતરી કોકને બતાવે તો શું કે અહક થાય, શું થાય એટલે હક નથી થતું અહક થાય કંઈક એમ. અને આખી જિંદગી પોતાને એમ થાય કે જામતું નથી જામતું નથી જામતું નથી. અને ઓયલું આવાજ દેકે હમે તું બુલાવો મોહબ્બત મેં ઇતના ન હમકો બોડીમાં તો ઢોર ઢાંખર નહીં ખબર પડે, ભૂખ લાગે તરસ લાગે બરોબર ને, ક્ષુધા તૃષ્ણા એ પ્રાણનો ધર્મ. પેલી બોડીની બધાને ખબર પડે કે મારે પાણી પીવું છે મારે ચા, એમાં અમુક મૂર્ખાઓને ખબર નથી, હો એ ખબર નથી હું ભૂખો થયો એ, હું તરસો થયો એ ખબર નથી, એ કે મને જામતો નથી આપણે નો કંઈક જઈ આવી તું એ નથી ખબર પડે, એવા લોહાણો પડ્યા હાવ હાવ બેભાન અવસ્થામાં પડ્યા છે. એને શું મનની ખબર પડે, બીજા શરીરનો ખબર પડે કે મન છે એ મનમાં શું છે, ફટ દઈને ખબર પડી જાય કે મારા મનમાં મમતાળું છે એટલે ક્યાંય જામતું, મારા મનને ગમે એ આકાર વાલો બહુ લાગી જાય છે, એમાં અહમતામાંથી મમતા ઊભી થાય છે, મનને મમતા બંધાય. જો આ ભણેલા ગણેલા બહુ હોય ને એને મમતા ન હોય, એ અભ્યાસ કરવા માટે ગમે એ છોકરા વિદેશ વયા જાય તાત્કાલિક, એ કોઈ આકાર એને બંધાતા જ નથી. અને બોલે તો પારડીને વાસળિયા એને બંધાઈ જાય કે વાસળિયા જ નથી મને હોરવતું નથી એટલે શું કરવું, એનું ગધેડી એને બંધાઈ જાય, સમજાય છે ને, એક વસ્તુ વાલી લાગી જાય ન્યા મન બંધાઈ જાય. અને મનની જ્યાં આશા ન્યા પાછું જીવ શરીર ધારણ કરે, આ કવળું વિજ્ઞાન છે. એટલે મનને ગમે એ રીતે પ્રણવ દીવાનું બનાવવું જોઈએ, પ્રણવ વિલાસે કાં ગુરુ વિશ્વાસી, એ મન નહીં બને ત્યાં સુધી મુક્તિનો અનુભવ નહીં થાય. આપણો અભ્યાસ એ છે ને, તમને હું વાલા શું કરવા કરું છું, હું તમને કહું છું ન્યા જો તમારું મન વયું જાય ને તો મને તમે હથવારો થાય બરાબર ને. અને આમ સાંભળતા સાંભળતા આ સભા અદ્રશ્ય થઈ જવી જોઈએ, જો મને સભા દેખાતી હોય બોલતા બોલતા તો હું ન્યા જઈ જ ન હોઉં, તો હું શબ્દમાં જઈ જ ન હોઉં, આ સભા દેખાય જ નહીં. ખુલ્લી આંખે આંખ બંધ થઈ જાય, નજર ફરી જાય, આંખું ખાલી ખુલ્લી રહીએ એટલી, બાકી તો નિરંતરને જ નિરખવાનો રહીએ, એવી વાત છે. તો આ મજા આવશે. દોરી લગી નિશાન માં ઓહંગ જપા જાપમાં ખુલી ગયા બ્રહ્મ કબાટ સદગુરુના પ્રતાપમાં, સદગુરુના પ્રતાપ છે ખુલી જાય બ્રહ્મ કબાટ તો કાયર હોય સો ગીર પડે. એસી વસમી વાટ, એસી વસમી વાટમાં પાઠ ઘટ મેં દેખા, એમાં મગ્ન થઈ ગયા વિશ્રામ પ્રણવ ગુરુ પૂર્ણ પેખા. પ્રણવ ઈ પણ ગુરુ છે, શું છે પ્રણવ ગાજી છે ને ઈ પણ ગુરુ છે. આ શ્વાસ અને ઉશ્વાસ એ મનનો ગુરુ છે, એ પ્રણવ છે એ સુરતાનો ગુરુ છે. અને એમાં નાદ ગાજી રહ્યું એ વ્રતિનો, વ્રતિ બ્રહ્માકાર થઈ જાય નાદમાં લાગે તો પછી દુનિયા આખી પોહે એમ કરે ને, દુનિયા છે જ નહીં આમ, જ્યાં જાગીને જોઉં તો જગત દિશે નહીં, એમ રમતા જો આવડી જાય. એ જી સખી હિંચે છે ઈડોળાની ખાટ મારા શ્વાસે ને ઉસવાસે, એ જી એના યંગમાં જો આવે જો ને લે અમે જઈ કરું. એક વાણી વાણી આણી બે જ ગઈટા થઈ ગયા, પ્રોપર્ટી ઘણી, એમાં એક ગરીબ વાણીઓ હતો એને એક દીકરી 12 વર્ષની. આ વાણિયાને વાણિયાણીએ કીધું કે એક કામ કરો, હવે વાણિયાણી કે મારા પગ દુખે છે મારા કામ થતું નથી, અને શેઠ તમે અત્યારે હજી ખોટું બોલ્યા ને તો હજી એકવાર ખોટું બોલી જાઓ, હું તક મારો દીકરો છે
તો ક્ષય પણ ક્યાં હતા કે અમારા ત્રણ માળનું મકાન છે ને એમાં મધ્ય માળમાં મારો દીકરો તપ કરે છે. એ કેટલાનું વર્ણ છે તો કે 12 વર્ષનો છે. એટલે ઓલા ગરીબ માણસે એની દીકરી દીધી. એ કે તો અત્યારે એ તપ કરે તો આ દીકરી કે તું સેવા કરે. એટલે કે 12 વર્ષની દીકરી હતી ને એને તેડી આવ્યા. એટલે ઘરમાં હાંજવારીને પોતું કરે. પણ એકવાર દીકરીએ પૂછ્યું કે બા તમારા દીકરા અત્યારે શું કરતા હે? તો કે મધ્ય મેલમાં હિંડોળાની ખાંઠ છે ત્યાં હિસકતો હે. અને આને વિઝન થયું એ જી સખી હિંચે છે હિંડોળાની ખાંઠ ઈશ્વાસને દીકરા અત્યારે શું કરતા હે? વિજનથી ધ્યાન થાય એમાં હોળ વર્ષ પૂરા થવા સમયગાળો જતો ગયો. કાળી અંધારી રાત તન મંદિરના 10 દરવાજા આજ કોણ સી ખીડકી ખુલી થી પવનનો ઝોકો આવ્યો વીજળીનો કડાકો થયો અને મધ્યમાળનો દરવાજો ખુલી ગયો. જેવો ધાર્યો તો ને એવો જોયો. એ જી સખી કી ધારે જે ઓરે નથી કાઈ ઈસે મારો સ્વામી એ જી હું તો પૂરણ પામી ગઈ બે હિચકે ભરોસો હોય તો છે પ્રગટો. એને સેવવો પડે. આવો છે, આવો છે, આવો છે, આવો છે. એ બળી દેર ભઈ નંદલાલા તેરી રાહ કકે વ્રજવાલા ચાર કલાક બેહાડે મને અને એવો મારા બોલે હે કારણ મને હવે સમજાણું છે. આખા ગામમાં આવું કોઈ ન થાય. મને જ ક્યાં થાય? મારા જ હૃદયમાં થાય. આ રહ્યા બધા આવો. પણ દિમાગ વાળાની દુનિયા કોઈને કઈ ના થાય. આ તો દિલ વાળાની દુનિયા. જીવણને આવું થાય છે તે જીવણ એને ફરિયાદ કરે છે. એ જે મને મેલી ને જાતા ની માવજી તમે મારા બાળપણા ના મેલી તમ વિના લાગીએ અમે એકલડા રે આંખ માં આવશે આહુડા ની આજ હેલી કામણિયા કેવા કરીને દેવીઓ કોણ મુજ
શબ્દ સ્વરૂપે પ્રગટ થાય હૃદયમાં, હળવું ફૂલ થઈ જાય હૃદય, હૃદયમાંથી શબ્દ બની બનીને એ નિર્ગુણ બ્રહ્મ શબ્દ થાય, એટલે સગુણ થઈ થઈ હૃદયની મોજ કરાવતો જાય, લેર કરાવતો જાય, નિર્ગુણ સગુણ થાય, પાછું અલ્પાઈ જાય, વરી ક્યાંય હોરવે નહીં, વરી કોક ગોતીએ કે લેલે બે વાણી જરાક ઝીકી નાખીએ, આમનામ જિંદગી ગઈ ખબર ન પડી, ત્રી ત્રી વરણના વાણા વૈયા ગયા આની આયરે, અને વરી પાછું એ કોઈ ઈ થોડો ઘટવા દઈએ, માનવ મજૂરી તુલસી તલબ ન છોડીએ, નક્ષિક પ્રકટીએ નામ, માનવ મજૂરી દેથો ક્યુ રખે રામ, કંઈ ઘટ્યું નહીં, જો આમને બધું હાલતું ગયું, અને આપણી દિલની દુનિયા જીવતો ગયો, હું મોજ કરતો ગયો, અને દિલવાળાની દુનિયા મને મળી, દિમાગવાળાનું વધારે ન કરું, એ કે મારે એટલું બધું, મારે બહુ હારાવાળા, હારાવાળા છે પણ મુંજારો થાય, એ હારાવાળા થોડા કહેવાય, હારાવાળા તો જેના નેણવેણ હારા હોય એને હારાવાળા કહેવાય. જીવન ટોટલ મારે છે, એ હું થઈ ગઈ ગોકુળ ની ગોવાલણી, એટલે તું મારી પા માગવા આવશો દાણ. મને ખબર પડી ગઈ કે હું ગોવાલણ બની ગઈ, શું મારી માથે ગોરસ ભૈરાસ, ગોવાલણી કહેવાય, મૈયારણી કહેવાય, કહેવાય ને, અને ભિખારણી હોય એની માથે અઠવાડિયા આંડલું હોય હોય ને, એમાં ભગવાન ઝપટ ન મારે, આ તો કોઈનું એવું મટુકી એવી હોય તો એમાં મોહન હાથ નાખે. એ જી હું થઈ ગઈ ગોકુળ ની ગોવાલણી, એટલે તું મારી પા માગવા આવશો દાણ. દાસી જી વણસત ભીમના શરણા, પ્યાલા રે પીધા ના મૈડા પર શબ્દ આપ્યો ને, એ શબ્દ સારું થઈને બોલો અલગ ધણી આવે છે, અને વચનમાંથી વચન ઉઠે, વચન રણુકારા, એ વચનમાંથી શબ્દ ઉઠે હે, અને આવો સમય જાય, બાકી નકર આ સમય જાય બાપ આવવામાં, અને ખબર ન પડે કોઈને બગાહી ન આવે ને કોઈ નીંદર ન આવે, એ હું જો હરખી ધ્યાન હોય તો, બાકી ટેકો લીધો એમ નક્કી નહીં, આ તો અવાજને આધારે જો કોઈ મળે, આવાજ મે ન દુંગા, આવાજ મે ન દુંગા, ચેન ભી તું નેન ભી તું દુખ ભી તું મેરે દર્દ ભી તું એ ચેન ભી તું નેન ભી તું કરો છો, કારણ કે હું સૌ તો એને આરામથી તું કહી શકું ને, અને એ તું છે એટલે હું થયો ને, હું ને તું બે તો સહી મને હાવ નક્કી થઈ ગયું, કારણ કે હું હોઈ જાઉં ને તો એ તું જાગશો. મને ખબર તો પડી ગઈ કે મારામાં મારા સિવાય કોક છે ને, એટલી તો ભાન પડે કે નહીં, તો ઈ માને પેટે આવ્યો નથી ને હું માને પેટે આવ્યો તો હું આ બધું ભોગવટો ભોગવું છું, એ કંઈ ભોગવતો નથી, તો હાલી એને ભાઈબંધ કરી લઉં, પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું તારો કોઈ યાર નથી, પણ એ ભીતરમાં છે, કોઈ બહાર નથી વો, એ જો દિલનો તમને દેવ મળી ગયો, અને કોઈ લખી નાખ્યું એ જી સખી ના ભીરે ચક્રની માય, એ જી સોહમ જ્યારે ઊઠે એ જી સખી ના ભીરે
जपे Oh.